સમાચારોમાં આગળ વધીએ. શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. શાકભાજીના ભાવમાં લગભગ 30-40% વધારો નોંધાયો. ભારે વરસાદના પગલે શાકભાજીની આવક ઘટી ગઈ છે, જેને લઈને આવક ઘટતા 40% એક રીતે કહી શકાય કે ભાવ વધારો થયો છે. આવક પણ આપને જણાવી દઈએ કે 40-50% જેટલી ઘટી ગઈ છે. પરપ્રાંતથી આવતા શાકભાજીની આવકમાં મોટા પાયે ઘટાડો થયો છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટી ગયું છે. ઉત્પાદન ઘટતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. મહત્વની વાત છે કે તેની સીધી અસર થાળી ઉપર પડશે. આપને જણાવી દઈએ કે જે પણ શાકભાજી બજારો છે ત્યાં શાકભાજીની આવક ખૂબ જ ઓછી થઈ ગઈ છે. વરસાદના કારણે મોટાભાગની શાકભાજી પરપ્રાંતની છે તે નુકસાન થઈ રહી છે, એના કારણે તેની આવકમાં પણ અહીંયા ઘટાડો છે. આપણી સાથે સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું. અહેમદભાઈ, શું કહેશો, જે રીતે બહાર વરસાદ છે એના કારણે શું પરિસ્થિતિ સર્જાઈ છે? ખાસ કરીને છેલ્લા 12-15 દિવસથી અનરાધાર ને મુસળધાર જે વરસાદ પરસી રહ્યો છે, અને જ્યારે ખેતરોમાં કેર સમા અને ઘૂંટર સમા પાણી ભરાયા હોય ત્યારે સ્વાભાવિક છે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી જે આપણી રોજબરોજની જે શાકભાજી છે એમાં 30-40% જેટલો ઘટાડો છે. અને તદુપરાંત જે પરપ્રાંતમાંથી શાકભાજી જેવી કે કોબીજ છે, ટામેટા છે, ફુલાવર છે, આદુ છે, આ પરપ્રાંત એટલે કે મહારાષ્ટ્ર કર્ણાટકમાંથી આવે છે, ત્યાં પર વરસાદી માહોલ હોવાના કારણે ત્યાં પર લગભગ 30-40% જેટલી શાકભાજીની આવકમાં ઘટાડો છે. આ ભાવ વધારાનું મુખ્ય કારણ છે. તદુપરાંત એમ એકંદરે જોવા જઈએ તો જે ગુજરાતમાં જે અનરાધાર અને મુસળધાર વરસાદ લગભગ 18-20 ઇંચ વરસ્યો એનાથી પણ લોકલ શાકભાજીને નુકસાન થયું છે. એટલે આમ એકંદરે જોવા જઈએ તો છેલ્લા 8-10 દિવસથી જે શાકભાજીમાં વધારો છે એ આ શાકભાજીની ઘટને આભારી છે. પરંતુ છેલ્લા 1-2 દિવસથી અત્યારે જે વરસાદ રોકાઈ ગયો છે એવી આશા રાખી શકાય કે જ્યારે શાકભાજીની આવકમાં વધારો થશે તો ચોક્કસપણે ભાવો નિયંત્રણમાં આવશે. શું કહેશો આપ, ખાસ કરીને જે શાકભાજીની જે આવક છે એને લઈને? આમ તો મોસમ પ્રમાણે તો તેજી મંદી થવાની છે બજારમાં, પણ ઉપરનો વાતાવરણના કારણે આટલી બધી તેજી પકડાઈ છે. ખાસ કરીને જે વરસાદ છે એના કારણે નુકસાન મોટા પાયે થાય? નુકસાન તો બહુ જ થાય છે. ગ્રાહકોને બી મોંઘું શાક પડે છે, વેપારીને બી મોંઘું પડે છે. જે વરસાદના મોસમના લઈને અડધો માલ ફેંકવામાં જાય છે, નુકસાન થાય છે, મોટા થાય છે, કોઈ જાય છે. તમે શું કહેશો, જે રીતે વરસાદ પડે છે એના કારણે કેટલું નુકસાન થઈ જાય છે શાકભાજીમાં? નુકસાન એટલે વરસાદ એકદમ પડે છે અને બધું આખું શાકભાજી બગડી જાય છે ને, બધું બગડી જાય છે. અમે લાઈને વેચીએ છીએ ને તો આ બીજા દાડે તો આપણું ફેંકી દેવામાં આવે છે. ને અહીં ઘણી ભાવે વધારો છે. ટામેટા 50 રૂપિયે, ચોરી 80 રૂપિયે, ગવાર 80 રૂપિયે, ભીંડા 60 રૂપિયે, 100 રૂપિયે, બધું આટલું મોંઘું છે. અને અમે વેચતા અમને ગ્રાહક 20 રૂપિયે, 25 રૂપિયે તો શાકભાજી લેતા નથી, ખાલી 10 રૂપિયે ને 20 રૂપિયે માગે છે. શું કહેશો તમે, જે રીતે નુકસાની થઈ રહી છે વરસાદના કારણે મોટા પાયે? હવે શાકભાજી લઈએ અમને પછી ગાઢો પડે છે, તો ભાઈ એક રૂપિયો મળતો નહીં નફો, ભાઈ ધંધો કરીએ પૈસો મળતો નથી, શું કરવાનું? ધંધો કરીને શું કરવાનું? મારે અહીં તો ભાવ ડબલ ભાવ છે, હવે આ ભાવમાં માલ લઈને શું કરવાનું? મારે અમારું પૂરું કરવાનું કે અમારા છોકરાનું પૂરું કરવાનું? આપ શું કહેશો, જે રીતે અહીંયા ભાવ છે? આ બજાર 60 રૂપિયા, 70 રૂપિયા, 80 રૂપિયા, 90 રૂપિયા જેવો માલ, એવા રવૈયા, રીંગણ, ભૂટ્ટા 60 રૂપિયા, 70 રૂપિયા, 65 રૂપિયા બજાર છે. ઘરાકને અમે 80 રૂપિયા જેટલો બતાવ્યો, ઘરાક અમને પબ્લિક કે તમે લૂંટો છો એમ કહે છે. અમને 60 રૂપિયા, 65 રૂપિયા, 80 રૂપિયામાં લઈ ગઈએ છીએ તો પણ પબ્લિક અમને એમ બોલો તમે લૂંટો છો કે ગ્રાહકોને. મેં ટીવીમાં તમને 200 રૂપિયા કિલો, 160 રૂપિયા કિલો શાક બતાવ્યો છે, અમે 160 રૂપિયા કિલો તો નથી આવ્યો, ઘરાકને ખાલી 80 રૂપિયા કિલો શાક આલીએ છીએ. કઈ પણ શાક હોય અમારે. સ્વાભાવિક છે કે જે બીજા જે અહીંયા શાકભાજીના લોકો છે એ પણ અહીંયા અત્યારે તમે જોઈ શકો છો કે જે રીતે મોટા પાયમાં જે અત્યારે જે લોકો છે એ અત્યારે અહીંયા પહોંચ્યા છે, શાકભાજીની અછત છે. આ શું કહેશો, અહીંયા જે રીતે શાકભાજી જે આવક છે એ બી અછત છે, વરસાદ છે, શું કહેશો? બિલકુલ ઓછી માલમાં આવકમાં બહુ ઓછી થતી, ટોટલ બહારગામ જે આવે, મહારાષ્ટ્ર, કર્ણાટક આવે છે, બધી આવે, ટોટલ માલ બહારગામ જે હોવાથી બહાર નીકળી ગઈ, બીજું કઈ નથી. શું કહેશો આપ, જે રીતે વરસાદ પડે છે એના કારણે નુકસાન કેટલું થઈ રહ્યું છે ખેતીમાં, શાકભાજીમાં? નુકસાન તો બહુ જ છે સાહેબ. નુકસાન તો 1 લાખ રૂપિયાનું બિયારણ નાખ્યું, 1 લાખ રૂપિયાના ધરુમાં એક છોડ નથી બન્યો બરોબર. અત્યારે ફેર બીજું 1 લાખ રૂપિયાનું નાખીશું, ફેર 1 લાખ રૂપિયાનું નાખી ગયો. આજે ભાવ તરી ગયા એટલે લોકો એમ કે શાકભાજીના ભાવ તરી ગયા, પણ 1 લાખ રૂપિયા પહેલા નુકસાન આવ્યો કોઈ નહીં વિચારે. અત્યારે પબ્લિક આવી થઈ ગઈ છે, બધા ખેડૂતોને તો એટલો ત્રાસ છે ને, બહુ ત્રાસ છે એમ. ક્યાં ક્યાંથી આપણા ત્યાં જે શાકભાજી આવે છે, અલગ અલગ જે રાજ્યોમાંથી?
આમ જોવા જઈએ તો જે ટમેટા છે, કોબીજ છે, ફુલાવર છે એ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવે છે. અત્યારે ખાસ કરીને જે ભીંડા છે, મરચા છે એ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી આવે છે. અને આમ એકંદરે જોવા જઈએ તો જે આપણી રોજબરોજની શાકભાજી છે, જેવું કે ભીંડા છે, ગવાર છે, એ આપણા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આવતા હતા. પરંતુ આજે મુસળધાર ને જે અનરાધાર વરસાદ થયો એનાથી શાકભાજીની આવકમાં બહુ જ ઘટાડો થયો છે અને આ ભાવ વધારો એને આભારી છે. આપ તમે પાછળ ટીવી દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે પબ્લિકની જે ભીડભાડ છે એ ફક્ત ખાલી પબ્લિક દેખાય છે, પરંતુ અહીંયા શાકભાજીની આવક બિલકુલ ઓછી છે. સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા વરસાદ થયો છે, બીજા રાજ્યોમાંથી જે આવક થવી જોઈએ લગભગ 30-30% નો ઘટાડો છે અને ભાવ પણ જે વધારો છે એના કારણે છે. કેના પ્રશ્ન ચિરાગ રાવલ સાથે અનિલ પટેલ, TV9 અમદાવાદ. તો મહત્વની વાત છે કે જે તમામે તમામ શાકભાજી બજારો છે એપીએમસીમાં જે રીતે અહીં વેપારીઓ કહી રહ્યા છે કે શાકભાજીની આવક ખૂબ જ ઓછી થઈ ગઈ છે, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાંથી જે પણ શાકભાજી નિયમિત આવતું હતું તેમાં ખૂબ જ ઘટાડો થયો છે, આવક ઘટતા જે ભાવ છે તેમાં વધારો થયો છે અને આ પ્રકારની જે સ્થિતિ છે તે આગામી દિવસોમાં પણ રહેશે કારણ કે અનેક જગ્યા ઉપર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.